સમગ્ર ભારતવર્ષમાં ભગવાન શિવના અનેક મંદિરો આવેલા છે. મધ્યપ્રદેશથી શરૂ થઈ ગુજરાતમાંથી પસાર થતી પવિત્ર નર્મદા નદીના કાંઠે જેટલા કંકર તેટલા શંકર એમ કહેવાય છે. દેશમાં આવેલા મોટાભાગના મંદિરો વિશે સૌ કોઈ જાણે છે, પરંતુ આવા મંદિરોમાં ભગવાન શિવના એવા અનેક દુર્લભ મંદિરો છે જેનો ઇતિહાસ સમજવા જેવો છે. ત્યારે આવો તમને ભગવાન શિવના આવા 5 દુર્લભ મંદિરોથી રૂબરૂ કરાવીએ. પહેલું મંદિર, સ્તંભેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર અરબ સાગરના ગુજરાતના કિનારે આવેલ કેમ્બે તટ પર આવેલું છે. મધ્ય ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાથી નજીક આવેલ અને 150 વર્ષ પૂર્વે શોધવામાં આવેલા આ પૌરાણિક મંદિરનો ઉલ્લેખ શિવપુરાણની રુદ્ર સંહિતામાં પણ જોવા મળે છે. આ મંદિરનું શિવલિંગ 4 ફૂટ ઊંચું છે અને તેનો વ્યાસ 2 ફૂટનો છે. આ વિશાળ શિવલિંગનો અભિષેક દિવસમાં 2 વખત સાક્ષાત સમુદ્ર દેવ કરતા હોવાની વાયકા છે. એટલે કે દિવસમાં 2 વખત સવારે અને સાંજે સમુદ્રના પાણીમાં શિવલિંગ અલોપ્ત થઈ જાય છે. આ અલૌકિક મંદિર માટે એક કથા પણ પ્રચલિત છે. આ કથા મુજબ તારકાસુર નામના રાક્ષસ દ્વારા ભગવાન શિવની આરાધના કરાઈ હતી. આ આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે વરદાન માંગવા કહ્યું. તારકાસુરે વરદાનમાં તેનું વધ ભગવાન શિવનો 6 દિવસનો પુત્ર જ કરી શકશે તેવું વચન માંગતા ભગવાન શિવે તે વચન આપ્યું. ત્યારબાદ 3 લોકમાં તારકાસુરનો આતંક વધતા દેવતાઓ ભેગા થઈ ભગવાન શિવ પાસે જાય છે, જ્યાં ભગવાન શિવને તારકાસુરની હકીકત કહેતા ભગવાન શિવ તેમની દિવ્ય શક્તિથી શ્વેત પર્વત કુંડથી 6 મસ્તક, 4 આંખ અને 12 હાથ ધરાવતા દિવ્ય પુત્ર કાર્તિકેયને જન્મ આપે છે, જે બાદ કાર્તિકેય 6 દિવસની ઉંમરે તારકાસુરનો વધ કરે છે. પરંતુ તારકાસુર ભગવાન શિવનો ભક્ત હતો તે જાણીને કાર્તિકેય વ્યથિત થાય છે. આ સમયે ભગવાન વિષ્ણુએ દર્શન આપી કાર્તિકેયને આ સ્થળે ભગવાન શિવનું એક મંદિર બનાવવા સૂચન કર્યું, જેનાથી તેનું મન શાંત થશે. કાર્તિકેયે ભગવાન વિષ્ણુની વાત માની ત્યાં શિવાલયની સ્થાપના કરી, જ્યાં સમગ્ર દેવતાગણે ઉપસ્થિત રહી સાગરનંદન સ્તંભની પણ સ્થાપના કરી, જેનાથી આ શિવ મંદિર સ્તંભેશ્વરના નામે જાણીતું બન્યું. બીજું મંદિર છે નિષ્કલંક મહાદેવ. નિષ્કલંક મહાદેવનું મંદિર ગુજરાતના ભાવનગર સ્થિત કોળિયાક તટથી 3 કિલોમીટર અંદર આવેલું છે. જ્યાં ભરતી ન હોય તેવા સમયે જ દર્શનાર્થીઓ ચાલતા દર્શન કરવા માટે જઈ શકે છે. જો દરિયામાં ભરતી હોય તેવા સમયે માત્ર મંદિરની ધજા જ જોઈ શકાય છે. આ પ્રાચીન મંદિર મહાભારતના સમયમાં બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે, જેની માટે કહેવાય છે કે મહાભારતના યુદ્ધ બાદ જ્યારે પાંડવો તેઓના જ કુટુંબીજનોના મોત માટે પોતાને જવાબદાર ગણી વિષાદ કરી રહ્યા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને એક કાળી ગાય અને કાળી ધજા આપી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું કે ગાયનું અનુસરણ કરી તેની પાછળ પાછળ જાઓ, જ્યાં ગાય અને ધજા સફેદ થાય ત્યારે માનજો કે તમારા પાપ ધોવાઈ ગયા છે. આ સાક્ષાત્કાર થાય ત્યારે પાંડવોને ભગવાન શિવની આરાધના કરવાનો પણ ભગવાન શ્રી કૃષ્ણએ આદેશ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના આદેશ મુજબ પાંડવોએ ગાયનું અનુસરણ કરી જ્યારે ગુજરાતના ભાવનગર ક્ષેત્રના કોળિયાક ખાતે પહોંચ્યા ત્યાં ગાય અને ધજાનો રંગ સફેદ થઈ જાય છે, જ્યાં પાંડવો પરિવાર સાથે ભગવાન શિવની આરાધના કરે છે. પાંડવોની સહપરિવાર ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ 5 લિંગના સ્વરૂપે પાંડવોને દર્શન આપે છે. આજે પણ ગુજરાતના ભાવનગર પાસે કોળિયાકના દરિયા કિનારે આવેલ આ મંદિરમાં 5 શિવલિંગ નંદી સાથે જોવા મળે છે. આ સ્થળે પાંડવોનું કલંક દૂર થયું હોવાથી આ મંદિરને નિષ્કલંક મહાદેવના નામે ઓળખવામાં આવે છે. આ મંદિરના જો આપ્તજનોની રાખ શિવલિંગને ચડાવી દરિયામાં પધરાવી દેવામાં આવે
તો તે આપ્તજનોને મોક્ષ મળતો હોવાની પણ માન્યતા છે। અહીં ભગવાન શિવની પૂજામાં રાખનો પણ ઉપયોગ કરવામાં આવે છે। ત્રીજું મંદિર છે અચલેશ્વર મહાદેવ મંદિર। અચલેશ્વર મહાદેવ મંદિરના નામે દેશમાં અનેક મંદિરો આવેલા છે, પરંતુ રાજસ્થાનના ધોલપુર નજીક આવેલું અચલેશ્વર મહાદેવ મંદિર વિશેષ માન્યતા ધરાવે છે। આ મંદિર રાજસ્થાન અને મધ્યપ્રદેશના સીમાડા પર આવેલ ચંબલની કોતરોમાં આવેલું છે। આ મંદિર તેના શિવલિંગના બદલતા રંગના કારણે પ્રચલિત છે। અચલેશ્વર મહાદેવ મંદિરના શિવલિંગનો રંગ સવારે લાલ હોય છે, જ્યારે શિવલિંગ બપોરે કેસરિયો રંગ ધારણ કરે છે, પરંતુ જેમ જેમ રાત થાય તેમ તેમ આ શિવલિંગનો રંગ શ્યામ થતો જાય છે। આ શિવલિંગનો છેડો નથી તેવું પણ ભક્તો માને છે। ભગવાન અચલેશ્વર મહાદેવ ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે તેવી પણ માન્યતા છે। ચોથું મંદિર છે લક્ષ્મણેશ્વર મહાદેવ મંદિર। છત્તીસગઢની રાજધાની રાયપુરથી 120 કિલોમીટર દૂર આવેલ આ પૌરાણિક મંદિર ભગવાન રામે ખર અને દૂષણ નામના રાક્ષસોનો વધ કર્યો તે બાદ તેમના અનુજ લક્ષ્મણે બનાવ્યું હોવાની માન્યતા છે। આ મંદિરના શિવલિંગમાં 1 લાખ છિદ્ર છે, જેથી આ મંદિરને લક્ષેશ્વર મહાદેવ મંદિર પણ કહેવાય છે। આ શિવલિંગના છિદ્રો પૈકી એક છિદ્ર પાતાળ લોક સુધી જતું હોવાનું કહેવાય છે, જેમાં ગમે તેટલું જળ ચડાવો તે જળ ક્યાં જાય છે તે ખબર પડતી નથી। આ મંદિરને છત્તીસગઢના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે। પાંચમું મંદિર છે બિજલી મહાદેવ મંદિર। હિમાચલ પ્રદેશના કુલ્લુ ખાતે આવેલું બિજલી મહાદેવ મંદિર તેના ચમત્કારો માટે પ્રચલિત છે। ખાસ કરીને પ્રતિ 12 વર્ષે આકાશમાંથી ભયાનક વીજળી ત્રાટકીને આ શિવલિંગના ટુકડા કરી ખંડિત કરી નાખે છે। ત્યારબાદ મંદિરના પૂજારીઓ ખંડિત શિવલિંગના ટુકડા એકત્રિત કરી તેને માખણની મદદથી જોડી દેતા હોય છે અને જોત જોતામાં જ આ શિવલિંગ તેનું મૂળ સ્વરૂપ ધારણ કરી લે છે। ભગવાન શિવ સાથે અલૌકિક માન્યતા ધરાવતા આ હતા 5 પૌરાણિક શિવ મંદિર। દર્શકો, જો તમે પણ કોઈ શિવલિંગ કે દિવ્ય મંદિર વિશે જાણતા હોવ તો તે અંગે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। તમે અમારો આ વિડિયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડિયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડિયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઈક કરો। વધુ અપડેટ માટે dilok70.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં।